नमस्कार मित्रों, आजना वीडियो में आपणे मुगल वंशना महान राजा अकबर विषे समग्र विगत जोवाना छीए। आ वीडियो में अकबर साथे संकळायेली झीणामां झीणी बाबतो आपणे आवरी लीधी छे, तो वीडियो अंत सुधी जोजो। अकबरनो जन्म ईस्वीसन 1542 अमरकोटना राणा वीर सालना महलमां थयो हतो। अकबरना बाळपणनुं नाम जलाल हतुं। अकबरनो राज्याभिषेक ईस्वीसन 1556 पंजाबना कलानोर खाते थयो हतो। अकबरना शिक्षक अब्दुल लतीफ ईरानी विद्वान हता। ते जलालुद्दीन मोहम्मद अकबर बादशाही गाजीनी उपाधि धारण करी राजसिंहासन पर बैठो हतो। बैरम खान ईस्वीसन 1556 थी 1560 सुधी अकबरनो संरक्षक रह्यो। पाणीपतनु बीजू युद्ध ईस्वीसन 1556 अकबर अने हेमू वच्चे थयुं हतुं। मक्कानी यात्रा दरमियान पाटण नामना स्थळ पर मुबारक खां नामना युवके बैरम खाननी हत्या करी हती। ईस्वीसन 1562 अकबरे हरमदलथी पोताने संपूर्ण रूपथी अलग करी दीधुं हतुं। हल्दीघाटीनું युद्ध ईस्वीसन 1576 मेवाड़ना राजा महाराणा प्रताप साथे थयुं हतुं। आ युद्धमां अकबर विजयी रह्यो। आ युद्धमां मुगल सेनानुं नेतृत्व मानसी अने आसफ खां द्वारा करवामां आव्युं हतुं। गुजरात विजय दरमियान अकबर सौप्रथम पोर्टुगीजोने मळ्यो अने सौप्रथम समुद्र पण जोयो हतो। दीने इलाही धर्मनो प्रधान पुरोहित अकबर हतो। दीने इलाही धर्म स्वीकारनार प्रथम अने अंतिम हिंदू बीरबल हतो। हवे अकबरना केटलाक महान कार्यो आपणे जोईए, तो दासप्रथानो अंत तेणे ईस्वीसन 1562 कर्यो हतो। तीर्थयात्रा करनी समाप्ति 1563 करी। जजियावेरानी समाप्ति 1564 करी। फतेहपुर सीकरीनी स्थापना अने त्यां राजधानी स्थळांतरित 1571 करी। इबादत खानानी स्थापना 1575 करी। इबादत खानामां बधा धर्मना लोकोना प्रवेशनी अनुमति 1578 करी। मजहरनी घोषणा 1579 करी। दीने इलाहीनी स्थापना 1582 करी। इलाही सवंतनी शुरुआत 1583 करी। राजधानी लाहौर स्थळांतरित 1585 करी। अकबरे जैन आचार्य हिरविजय सूरीने जगतगुरुनी उपाधि आपी हती। अकबरे शाही दरबारमां एक अनुष्ठानना रूपमां सूर्य उपासना शुरू करावी हती। जपती प्रथा अकबरना समयमां प्रचलित हती। अकबरना दीवान राजा टोडरमल द्वारा 10 साला बंदोबस्तनी व्यवस्था लागू करी हती। अकबरना दरबारमां प्रसिद्ध संगीतकार तानसेन हता। अकबरना दरबारमां प्रसिद्ध चित्रकार अब्दुल समद हतो। दशवंत अने बसावन अकबरना दरबारना चित्रकारो हता। अकबरना शासन કાળમાં પ્રસિદ્ધ ગાયક તાનસેન, બાજબહાદુર, બાબા રામદાસ અને બેજુ બાવરા હતા। અકબરની શાસન પ્રણાલીની પ્રમુખ વિશેષતા જોઈએ તો તે મનસબદારી પ્રથા હતી। અકબરના સમકાલીન પ્રસિદ્ધ સૂફી સંત શેખ સલીમ ચિશ્તી હતા। સ્થાપત્ય કળાના ક્ષેત્રમાં અકબરની મહત્વની કૃતિઓમાં હુમાયુનો મકબરો, આગ્રાનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીમાં શાહી મહેલ, દીવાને ખાસ, પંચમહેલ, બુલંદ દરવાજો, જોધાબાઈનો મહેલ, ઇબાદત ખાના, અલ્હાબાદનો કિલ્લો, લાહોરનો કિલ્લો મુખ્ય છે। અકબરના દરબારમાં સામેલ નવરત્ન આ મુજબ હતા: અબુલ ફજલ, ફૈજી, તાનસેન, બીરબલ, ટોડરમલ, રાજા માનસિંહ, અબ્દુલ રહીમ ખાને ખાના, ફકીર અજીઉદ્દીન અને મુલ્લાદો પ્યાજા। અબુલ ફજલના મોટા ભાઈ ફૈજી અકબરના રાજદરબારમાં રાજકવિના પદ પર બિરાજમાન હતા। અબુલ ફજલે અકબરનામા ગ્રંથની રચના કરી હતી। તે દિને ઇલાહી ધર્મનો મુખ્ય પુરોહિત હતો। બિરબલના બાળપણનું નામ મહેશદાસ હતું। તાનસેનનો જન્મ ગ્વાલિયરના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેનું સાચું નામ રામતનુ પાંડે હતું। તેમની મુખ્ય કૃતિઓમાં મિયા કી ટોળી, મિયા કા મલ્હાર, મિયા કા સારંગ, દરબારી કાનહારાને ગણાવી શકાય। કંઠાવરણ વાણી વિલાસની ઉપાધિ અકબરે તાનસેનને આપી હતી। તાનસેન અકબરના દરબારમાં આવતા પહેલાં રીવાના રાજા રામચંદ્રના રાજાશ્રયમાં હતા। અકબરે ભગવાનદાસ, જે આમેરના રાજા ભારમલના પુત્ર હતા, તેમણે અમીર ઉલ ઉમરાની ઉપાધિ આપી હતી। અકબરના કાળમાં સ્વામી હરિદાસ પણ એક મહાન સંગીતજ્ઞ હતા। તેઓ વૃંદાવનમાં રહી ભગવાનની ઉપાસના કરતા હતા। એક મત અનુસાર હરિદાસ તાનસેનના ગુરુ હતા। અકબર પોતે તેમના ગીતો સાંભળવા માટે તેમના આશ્રમમાં જતા, કારણ કે હરિદાસે અકબરના દરબારમાં ગાવાની ના પાડી હતી। તેમનું કહેવું હતું કે તે ફક્ત ભગવાન માટે ગાય છે।
યુસુફ જૈનો વિદ્રોહ દબાવવા દરમિયાન બિરબલની હત્યા થઈ હતી. ઈસવીસન 1602માં સલીમે એટલે કે જહાંગીરના કહેવાથી દક્ષિણથી આગ્રા જઈ રહેલા અબુલ ફજલની હત્યા રસ્તામાં વીરસે બુંદેલા નામના સરદારે કરી હતી. બુલંદ દરવાજાનું નિર્માણ અકબરે ગુજરાત વિજયના માનમાં કરાવ્યું હતું. અકબરે અનુવાદ વિભાગની સ્થાપના કરી હતી. નકીબ ખા, અબ્દુલ કાદિર બદાયુની તથા શેખ સુલતાને રામાયણ અને મહાભારતનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. મહાભારતનું નામ રજમનામા રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ યુદ્ધોનું પુસ્તક એવું થાય છે. પંચતંત્રનો ફારસીમાં અનુવાદ અબુલ ફજલે, અનવરે સાદાતથી અને મૌલાના હુસેને ફૈઝે યાર એ દાર નામથી કર્યો હતો. હાજી ઇબ્રાહીમ સરહદીએ અથર્વવેદનો, મુલ્લા શાહ મોહમ્મદે રાજતરંગીનોનો, અબ્દુલ રહીમ ખાને ખાને તુજુ કે બાબરી, ફૈઝીએ લીલાવતીનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. ફૈઝીએ નળ દમયંતી કથાનો ફારસીમાં અનુવાદ કરી તેનું નામ સહેલી રાખ્યું હતું. અકબરના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણકાળ કહે છે. અકબરે બિરબલને કવિપ્રિય અને નરહરિને મહાપાત્રની ઉપાધિ આપી હતી. ચારબાગ બનાવવાની પરંપરા અકબરના સમયમાં શરૂ થઈ હતી. અકબરે અબ્દુલ સમદને સિરી કલમ અને મોહમ્મદ હુસેનને જરી કલમની ઉપાધિ આપી હતી. અકબર નગારું નામનું વાદ્ય વગાડતો હતો. મુઘલોની રાજકીય ભાષા ફારસી હતી. અકબરનું મૃત્યુ ઈસવીસન 1605માં થયું હતું. તેને આગ્રા નજીક સિકંદરામાં દફનાવવામાં આવ્યો હતો. તો આશા છે કે આ વિડિયો તમને ગમ્યો હશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. આભાર.